સુરતમાં ગતરોજ આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યા બાદ આજે સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 26 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સુરત શહેરમાં અત્યાર સુધી 1070 વરસાદ નોંધાયો છે। આ સાથે જુકાઈની સપાટી આજે બપોરે 2 વાગે 340.8 ફૂટ નોંધાઈ છે, જેમાં ઇનફ્લો 23180 ક્યુસેક અને આઉટફ્લો પણ 23180 ક્યુસેક રાખવામાં આવ્યો છે। ત્યારે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈમાં પાણીની આવક ઘટતા પાણીની આવક 23180ની સામે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે છેલ્લા 3-4 દિવસથી ઉકાઈમાં સતત પાણી છોડવામાં આવતા તાપી નદી પર સુંદર નજારો જોવા મળ્યો છે અને વરસાદી વાતાવરણને લઈને ખૂબ જ ખુશનુમા વાતાવરણ બન્યું છે અને સુરતમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે। સાથે જ કોઝવેની સપાટી પણ 8.19 મીટરે પહોંચી છે। ઉલ્લેખનીય છે કે કોઝવે 6 મીટરે ઓવરફ્લો થાય છે, ત્યારે કોઝવેની તેની સપાટીથી 2 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે। જો કે ઉકાઈમાં પાણીની આવક ઘટતા તંત્રની ચિંતામાં હાલ ઘટાડો થયો છે। આજ સુધી સુરત જિલ્લામાં કોર્પોરેશનનો વિસ્તાર ગણીને કુલ સરેરાશ વરસાદ જે છે અત્યાર સુધીની 1070 મિલીમીટર જેટલી થયેલી છે। એમાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ પડ્યો છે એ લગભગ 26 મિલીમીટર જેટલી સરેરાશ વરસાદની નો આંકડો છે, જેમાં ઓલપાડ તાલુકામાં 96 મિલીમીટર સૌથી વધારે વરસાદ થયેલો છે તથા ઉકાઈમાંથી અત્યારે સતત 98,500ની આસપાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં આપણા પાસે અત્યારે પાણી ભરાયેલું છે। સાથોસાથ જે ઉકાઈ ડેમમાંની જે આવક છે એ છેલ્લા 48 કલાકમાં ઘટીને હવે ખાલી 11,175 ક્યુસેક રહી છે, એટલે હવે કદાચ ઉકાઈમાંથી આપણે પાણી હજુ ઓછું છોડવાનું એ લોકો નિર્ણય આજે લેશે। અત્યારે ઉકાઈ ડેમની સપાટી જે છે એ 340 ફીટની છે અને આપણું જે ડેન્જર લેવલ છે એ 345 ફૂટનું છે, એટલે હજુ પણ આપણા પાસે 5 ફૂટ જેટલો અવકાશ છે। પરંતુ હાથનૂરમાંથી પણ ઓછું પાણી આવવાના લીધે ઉકાઈમાં અત્યારે પાણી ભેગું થવાનું ઘટી ગયું છે, તો આપણે એમાં પણ હવે ટૂંક સમયમાં ઉકાઈમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવશે। સર, આગળના દિવસોમાં ગણપતિ વિસર્જન આવી ગયું છે, તાપી નદીમાં વિસર્જન થશે કે નહીં? આપણે અત્યારે તો એનજીટીના હુકમ મુજબ પ્રતિબંધિત છે અને કોર્પોરેશને એના માટે પૂરતી તકેદારી લે છે। કોર્પોરેશન તથા પોલીસ કમિશનરેટે એ બાબતને આયોજકો સાથે મિટિંગ પણ કરેલી છે અને કૃત્રિમ તળાવોની રચના પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે। ગ્રામ્ય વિસ્તારોમાં આપણા ત્યાં બારડોલીમાં મોટા પાયે થાય છે અને એના માટે બારડોલીમાં નગરપાલિકા દ્વારા પણ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે। લીંબાયતમાં 16 વર્ષની કિશોરી સાથે યુવકે બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। કિશોરીની તબિયત બગડતા તેણીને માતા તેને હોસ્પિટલ લઈ જતા તેણી ગર્ભવતી હોવાની ખબર પડતા તેણીના માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। માતાને ખબર પડતા યુવતીએ હકીકત જણાવી હતી અને જણાવ્યું હતું કે તેણીની મિત્રતા 1.5 વર્ષ પહેલાં અનીસ નામના યુવક સાથે થઈ હતી। ત્યારબાદ મિત્રતા થતાં યુવકે તેણીને લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। જો કે આ સમગ્ર બાબતની જાણ થતાં યુવતીની માતા યુવકના ઘરે પહોંચીને તેના પિતાને કહેવા જતાં યુવકના પિતાએ ધમકી આપી હતી કે તેરી લડકી કો જાન સે માર દુંગા। તેથી નિલોફરની માતાએ અનીસ અને તેના પિતા સામે લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા લીંબાયત પોલીસે પિતા અને પુત્રની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના ફરિયાદી રહે છે, તેમની દીકરી છે આશરે 16 વર્ષની। તેમની દીકરી આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં શાકભાજી લેવા જતી હતી, તે સમય દરમિયાન તે આ કામના આરોપી અમન સાથે સંપર્કમાં આવેલી અને તે દરમિયાન તેઓ વચ્ચે બોલાચાલીના સંબંધ થયેલા અને એમાંથી આગળ વધતા તેમની સાથે લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધ બંધાયેલા, જે બાબતની આ કામના ફરિયાદીને જાણ ન હતી। 2 દિવસ પહેલાં જ્યારે આ કામના ભોગ બનનારની તબિયત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયેલા, એ સમયે આ કામના ફરિયાદીને ખબર પડે કે એમની દીકરીને 2 માસનો ગર્ભ છે, જે આધારે તેઓએ આ કામના જે આરોપી જે છે અનીસ એમના ફાધર પિતાજી કે જે અમન અંસારી છે તેમના ઘરે જઈ એના બાબતે જાણ કરેલી, ત્યારે એમના પિતાજીએ પણ એમને ધુતકારી ધમકી આપી અને ઘરની બહાર કાઢી લીધેલા અને ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશન આવેલી અને આ બાબતે તેઓએ 376 IPC મુજબ ફરિયાદ આપેલી, જે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે। આ કામના આરોપી અમન અંસારી તેમજ અનીસ અંસારીને ડિટેન કરવામાં આવેલ છે, કોરોનાની કાર્યવાહી કરી આગળની અટક કરવા માટેની વિધિ કરવામાં આવશે।
સુરતમાં ગઈકાલે આખો દિવસ તેમજ રાત્રિ દરમિયાન પણ વરસાદ પડ્યો હતો, જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા જનજીવન પર અસર પડી હતી। સુરતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદથી ગરમીમાં રાહત મળી હતી, પરંતુ ગઈકાલે રાતથી આજે સવાર સુધી વરસાદની ધમાકેદાર બેટિંગથી લોકોની હાલત કફોડી બની ગઈ હતી। વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો। તેમાં પણ વહેલી સવારે પડેલા વરસાદને કારણે ડિંડોલી રેલવે ઘરનાળામાં પાણી ભરાઈ ગયા હતા। આ ઘરનાળાનો ઉપયોગ કરી હજારો લોકો નોકરી ધંધા પર જતા હોય છે। નોકરી પર પહોંચવાનું હોવાથી લોકો મજબૂરીને કારણે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। દર વર્ષે વધારે વરસાદ પડે છે ત્યારે રેલવે ઘરનાળા ઉપરાંત અન્ય જગ્યાની હાલત આવી જ થાય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે। ગત્રો સુરતના ઘોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પ્રેમી ઉપર એસિડ એટેક કરવાની ઘટના સામે આવી હતી। પરિણીતાએ તેના પતિની સામે જ પ્રેમી ઉપર એસિડ એટેક કર્યો હતો, જેમાં પ્રેમીને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી। જ્યારે ઝપાઝપીમાં આરોપી પતિ ઉપર પણ એસિડ ઉડતા તેને પણ ઈજા પહોંચી હતી। ત્યારે હાલ સમગ્ર મામલે ઘોડાદરા પોલીસે ગુનો દાખલ કરીને પતિ પત્નીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે પતિની પોતાના જ મિત્ર સાથે પત્નીના આડા સંબંધની જાણ થઈ ગઈ હતી, જેથી પત્નીએ આડા સંબંધ ન હોવાનો વિશ્વાસ અપાવવા પ્રેમી ઉપર એસિડ નાખ્યું હતું। ગઈકાલ તારીખ 13/9/2021 રોજ ઘોડાદરા પોલીસ વિસ્તારમાં આવેલ રાજ એમ્પાયર એપાર્ટમેન્ટમાં આવેલ કપડાની દુકાનમાં એક યુવક અને યુવતી દ્વારા એક યુવક પર એસિડ જેવા પ્રવાહીથી હુમલો કરવામાં આવ્યો, જે હકીકતના આધારે વડોદરા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો ત્યાં પહોંચી જઈને તપાસ કરતા આ કામના આરોપી અને ભોગ બનર છેલ્લા એક વર્ષથી મિત્રો હતા, અને આ કામના આરોપીને એવો શક વહેમ હતો કે તેમનો ફ્રેન્ડ તેમની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની હતી માહિતી મળતા, જે માહિતી આધારે એમને પત્ની અને આરોપીએ ભેગા મળીને આ કામના ભોગ બનનારને એસીડીઆર પ્રવાહીથી એ હુમલો કરેલો હતો। ત્યારબાદ શું કરવામાં આવ્યું છે? જે હકીકત આધારે ઘોડાદરા પોલીસે આઈપીસી કલમ 324A 114 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે, અને આ કામે ભોગ બનનાર ઈસમ હાલમાં સારવાર હેઠળ હોય અને આ કામના આરોપીઓ પણ સારવાર હેઠળ હોય, જેથી તેઓ ડિસ્ચાર્જ કરેથી અટક કરવાની નોંધ રાખેલ છે। એસિડ એટેક કોના દ્વારામાં કરવામાં આવ્યો છે અને એમાં કોણ ઈજાઓ પામ્યું છે? બીજું એસિડ એટેક આ કામના આરોપીની પત્ની દ્વારા કરવામાં આવ્યું છે, અને એમાં આ કામના આરોપી પણ એમાં એસિડ એમના પર પડવાથી એ પણ દાઝી ગયેલ છે, તેથી એ પણ સારવાર હેઠળ છે, જેથી ડિસ્ચાર્જ કરેથી એમને અટક કરવામાં આવશે। કોણ છે આરોપી, શું નામ છે એમનું? આરોપીનું નામ છે આરોપી નામ છે ભાવેશ રમેશભાઈ મેવાડા, અને તેમની પત્ની પૂંજા મેવાડા છે। સૌથી મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કંપની એક્ટ હેઠળ ન નોંધાઈ હોવાથી રત્ન કલાકારોને પીએફ સહિતના લાભ મળતા નથી, જેને કારણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કંપની એક્ટ હેઠળ ન નોંધાયેલી 50 કંપનીઓનું લિસ્ટ તૈયાર કરી સુરતના સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ફેક્ટરી ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું હતું, જેના આધારે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાપોદ્રા 4 રસ્તાના રવાણી બિલ્ડિંગમાં 10 વર્ષથી ચાલતી શ્રીજી ડાયમંડને લાયસન્સ નોંધણી માટેની નોટિસ આપવામાં આવી હતી। કંપનીના સંચાલકો કર્મચારીઓનું હાજરીપત્રક અને કંપની નોંધણી રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રો રજૂ કરી શક્યા ન હતા, જેથી કંપનીને નોટિસ ફટકારી છે। વધુમાં સુરતમાં 50 જેટલી ડાયમંડ કંપની ફેક્ટરી એક્ટમાં નોંધાયા વિના ચાલી રહી છે। અમુક મોટી ફેક્ટરીઓમાં 2000 રત્નકલાકારો કામ કરી રહ્યા છે, પણ ફેક્ટરી એક્ટમાં કંપનીઓની નોંધણી નહીં હોવાથી રત્નકલાકારોને લેબર એક્ટ હેઠળ પ્રોવિડન્ટ ફંડ ESI અને ગ્રેજ્યુટીના લાભો મળતા નથી। ગયા દિવસોની અંદર જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ સારો માહોલ હતો, ત્યારે રવાણી જેમ્સ અને શ્રીજી ડાયમંડના રત્નકલાકારો ભાવ વધારાની માંગને લઈને હડતાલ ઉપર ઉતરેલા હતા, તો ડાયમંડ વર્કર યુનિયનનો કોન્ટેક્ટ કરતા લેબર ડેપ્યુટી કમિશનર
અને કંપનીના સંચાલકો, કારીગરો અને ડાયમંડ વર્કર યુનિયનના દ્વારા એક મધ્યસ્થી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અંદર લેખિતમાં કંપની પાસે કીધું હતું, કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10-15 દિવસની અંદર અમે કારીગરોના પગાર વધારી દઈશું, ભાવ વધારી દઈશું. પરંતુ આજ દિવસ સુધી હજી સુધીમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી. તેના અનુસંધાને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ડિપાર્ટમેન્ટને ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરતાં કંપની પાસે છેલ્લા 10 વર્ષ જૂની કંપની હોવા છતાં પણ કંપની પાસે કંપની ચલાવવાનું લાયસન્સ નથી, કારીગરોના હાજરીપત્રક નથી, એ બાબતે એને નોટિસ ફટકારવામાં આવી છે. અને આ એક ગેરરીતિ છે, સરકારી તિજોરીને બહુ મોટું નુકસાન છે અને કારીગરોને ડેટા છુપાવવાનું આ એક ગેરરીતિ સામે આવી છે. અને આવી 50 કંપનીઓ છે જે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે જાણ કરી છે કે આની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી ફેક્ટરીની નોંધણી કરવામાં આવે અને સાચો આંકડો કારીગરોનો કેટલો છે એ સરકાર સુધી પહોંચે, જેથી કરી વધુમાં વધુ લાભ કારીગરોને મળે અને કારીગરોના જે હક અધિકાર ઉપર આ ફેક્ટરીમાં ફેક્ટરી લાયસન્સના ન નોંધાય અધિકાર ઉપર ત્રાપ પાડે છે એ અટકાવવામાં આવે. સુરતમાં ઉધનામાં રહેતી અને 12મા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી ભાજપના કાર્યકરે અશ્લીલ ફોટો પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછી ખેંચી લેવા ધમકી મળતા ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આરોપી વિશાલ જેલમાં કાચા કામની સજા કાપી રહ્યો છે. ઉધનામાં રહેતી 12ની 17 વર્ષીય યુવતી તેના વિસ્તારમાં રહેતા આરોપી 21 વર્ષીય વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલ સાથે 1 વર્ષ પહેલા પરિચયમાં આવી હતી. ત્યારબાદ વિશાલે યુવતીના અશ્લીલ ફોટા તેમજ વિડીયો બનાવી તેણીને બ્લેકમેલ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવકના બ્લેકમેલથી કંટાળી યુવતી આ સમગ્ર મામલે ઘરે વાત કરતા તેના પરિવારજનોએ વિશાલ વિરુદ્ધ રેપ, બદનામી, પોક્સો અને IT એક્ટ હેઠળ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 3 મહિના પહેલાં પોલીસે આરોપી વિશાલને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને કોર્ટ કસ્ટડીમાં ધકેલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિશાલે ભાજપનો કાર્યકર હતો અને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ સાથે તેના ફોટા જે તે સમયે વાયરલ પણ થયા હતા. આ પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે. હાલ વિશાલ જેલમાં છે ત્યારે તેનો મિત્ર જ્ઞાન પાટીલ યુવતીનો પીછો કરીને આ કેસ પાછો ખેંચવા દબાણ કરતો હતો અને વિશાલને તું ઓળખતી નથી, બહાર આવીને તારા મમ્મી પપ્પાને ભાઈને મારી નાખશે અને કેસ પતાવી દેવાની ધમકી આપતો હતો, જેના ડરથી યુવતીએ આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણીની માતાએ રાત્રે અચાનક ઉલટી કરતા જોઈને જમીન પર તરફડતા જોઈને ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ યુવતીએ ઝેરી દવા પીધી હોવાનું જણાવતા તાત્કાલિક 108માં જાણ કરીને સિવિલ લઈ આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, ત્યારે ગણેશ વિસર્જનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌના અલગ અલગ વિસ્તારોમાં SRPFની ટીમ દ્વારા આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને પગલે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ સહિત SRPF ફોર્સની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, જેને લઈને આજે પાંડેસરા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SRPFની ટીમ તૈનાત કરવામાં આવી છે.